નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો ભારતના બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આગામી 2 થી 4 માર્ચ દરમિયાન મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021 યોજવામાં આવશે, જે પહેલાં પશ્ચિમ કિનારાના મહાબંદર અને દેશમાં 12 વર્ષથી અવ્વલ કચ્છના કંડલા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે રોકાણકારોને આકર્ષવા પ્રયાસ કર્યો છે. ગાંધીધામમાં ડીપીટી ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 7,668 કરોડના 10 MOU કરાર ઉપર સહી સિક્કા કરાયા હતા. ફર્નિચર, પેટ્રોલિયમ, ગેસ સહિતના ક્ષેત્ર માટે કરારો થયા છે. કંડલા દીનદયાળ પોર્ટના અધ્યક્ષ સંજય કે મહેતાએ જણાવ્યું હતું કે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દીનદયાળ મહાબંદરના વિકાસની ભારે ઉજ્જવળ તક ઊભી થઈ છે. ગાંધીધામ સંકુલની સાથે સાથે સમગ્ર કચ્છનો જબ્બર વિકાસ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેરીટાઇમ સમિટનું ઉદ્ઘાટન થવાનું છે. આ સમિટમાં વિશ્વના 20 દેશો સહભાગી થવાના છે. એવી જ રીતે ભારતના 10 સહભાગી રાજ્યો જોડાશે, જેમાં ગુજરાત પણ એક છે. વિશ્વ આખાની નજર આ સમિટ ઉપર રહેશે. ભારતના દરિયાઈ ક્ષેત્રના વિકાસની યોજના શું છે તે સૌ કોઈ જાણી શકશે. દરિયાઈ ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા આ સમિટ સાથે ઓનલાઈન માધ્યમ જોડાવા ડીપીટી અધ્યક્ષે દેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારોને અનુરોધ કર્યો હતો. ડીપીટી દ્વારા રોકાણકારોને આકર્ષવા તૈયાર કરાયેલા બ્રોશરનું અનાવરણ પણ કરાયું હતું. ડીપીટી સાથે અત્યાર સુધી કુલ અધધો એવા 77,000 કરોડના MOU નક્કી થયા છે. આ આંકડામાં હજુ 12,250 કરોડનો વધારો થઈ શકે છે. મંત્રાલયના વિઝન 2025 અંતર્ગત દેશમાં 3 મહાબંદરોનો મેગા પોર્ટ તરીકે વિકસાવવાનો નિર્ધાર કરાયો છે. તેમાં દીનદયાળ પોર્ટ કંડલા પણ સામેલ છે. તુણા ટેકરા નજીક સેટેલાઇટ પોર્ટ, ખડુ કરતા મલ્ટીપર્પઝ કાર્ગો ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલની યોજના હાથ ઉપર લેવાઈ છે. ડીપીટી બોર્ડમાં યોજના મંજૂર કરાઈ હોવાની માહિતી પણ અપાઈ હતી.